दर्शक मित्रों, डेली बोडेली न्यूज में आपनु स्वागत छे। दर्शक मित्रों, बात करीशुं बोडेली में हवामान विभाग द्वारा जे आगाही करवामां आवी छे, जेने लईने वरसाद छे तो वरसवानो शुरू थई गयो छे, परंतु जे नीचाणवाळा जे विस्तारो छे, बोडेलीना दीवानफळिया, रजानगर, ढोकलिया जे विस्तार छे, गत 10 जुलाईना रोज भारे वरसाद वरस्यो हतो, जेना कारणे अहीं छे ते खूब पाणी भरायुं हतुं। अंदाजे 10 फूट जेटलुं पाणी आ વિસ્તારમાં હતું, અને ફરીથી તમે જોઈ શકો છો અત્યારે અહીંના લોકો છે તે અત્યારે જીવ તાળે ચોંટ્યા છે, અને ફરીથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ફરી પાણી ભરાય તેવી શક્યતાને લઈને લોકો છે તે હાલ તો ગભરાઈ રહ્યા છે। ગત વર્ષે છે તે ભારે વરસાદ વરસ્યો હતો, 23 ઇંચ જેટલો અંદાજે વરસાદ વરસ્યો છે, જેના કારણે આજે વિસ્તાર તમે જોઈ શકો છો જેની અંદર પાણી ભરાયું હતું। હાલ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અને અહીં તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભારે વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેઓના જીવ હાલ તાળવે ચોંટ્યા છે। તમને હું બતાવી દઈશ દ્રશ્યો, જ્યાંથી પાણી અહીં હરકલી કોતરનું જે પાણી અહીં આવી રહ્યું છે, અને જેની અંદર પાણીનો પ્રવાહ પણ વધી ગયો છે। તમે જોઈ શકો છો નાના નાના જે ટાબરિયાઓ છે તે પાણીની મજા માણી રહ્યા છે, વરસાદની મજા માણી રહ્યા છે। હાલ તમે જોઈ શકો છો પાણીનું લેવલ છે તે અહીં વધી ગયું છે, અને ગત વર્ષે જે પાણી હતું તેની આપણે વાત કરીએ તો કેમેરામેન આપને બતાવીશું કે ગત વર્ષે જે પાણી હતું તે આ લેવલની ઉપરથી પાણી વહેતું હતું, અને અહીં ઘણા બધા મકાનો અંદર છે ખૂબ મોટા પાયે નુકસાન પણ થયું હતું, ઘર વખરી સામાનનું જે નુકસાન થયું હતું, અને ફરીથી આ જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે અહીંના લોકોના જે જીવ છે તે હાલ તે તાળવે ચોંટ્યા છે। તમે જોઈ શકો છો કેટલાક લોકો છે પોતાની ઘર વખરી છે તે પહેલાથી જ ઉપર મૂકી દીધી છે, હવે જોવાનું એ રહ્યું કે આ વર્ષે વરસાદના કારણે શું પરિસ્થિતિ રહેશે। મોહિદીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર।